हेलो फ्रेंड्स, आज आपणे लेसन 3 अ डे विथ नंदु એટલે નંદુ સાથે એક દિવસ આ આપણે લેસન જોઈશું. પણ તે પહેલા લેસનમાં એલિફન્ટના બેબી તેના પર જ આખી સ્ટોરી છે તે આપણે શીખીશું. પણ તે પહેલા એલિફન્ટ વિશે થોડીક માહિતી મેળવી લઈએ, બરાબર? ચલો, તમને ખબર જ છે કે એલિફન્ટના ઇયર્સ કેવા હોય છે, આપણે જોઈ ગયા હતા, બરાબર ને? હવે એલિફન્ટનું વેટ કેટલું હોય છે, એલિફન્ટ શું ખાય છે તે આપણે જોઈએ. તો એલિફન્ટના ઇયર્સ બીગ હોય છે અને તેના ઇયર્સ ફેન જેવા હોય છે, બરાબર ને? તો તમને ખબર જ છે તે સૌથી બિગ એનિમલ્સ કયું છે? એલિફન્ટ, બરાબર? હવે તમને ખબર છે તે મને કહેશો કે એલિફન્ટનું વેટ કેટલું હશે? ખબર છે કોઈને? 25 કેજી, 30 કેજી કે 10 કેજી? એલિફન્ટનું વેટ કેટલું હશે? નહીં, આ ત્રણમાંથી એક પણ તેનું વેટ નથી. નથી 25 કેજી, નહીં 10 કેજી, નહીં 30 કેજી. પણ એલિફન્ટમાં મેલનું વેટ કેટલું હશે? ખબર છે? 4000 કેજી. અને જે ફિમેલ એલિફન્ટ હોય તેનું વેટ 2700 હોય છે. અને તેના બેબીનું વેટ કેટલું હોય છે? ખબર છે? ચલો, તમારું વેટ કેટલું હશે? તમને ખબર છે ને? તો કોણ કહેશે તમારું વેટ કેટલું હશે? 24 કેજી. હા, કોઈકનું 24 હશે, કોઈકનું 25 હશે અને કોઈકનું 30 કેજી હશે, બરાબર ને? પણ સમજો, તમારામાંથી 25 કેજી વેટ એવા એક સ્ટુડન્ટના 25 કેજી જો વેટ હોય તે જો આપણે ભેગા કરીએ, તેટલું વેટ એલિફન્ટના બેબીનો 200 કેજી વેટ થાય. જોયું ને કે કેટલું એનું વેટ હોય છે એલિફન્ટનું. ચાલો, એલિફન્ટ શું ખાય છે? તમને ખબર છે કે એલિફન્ટ શું ખાય છે? કોણ કહેશે એલિફન્ટ શું ખાય? લીવ્સ, બનાના, સુગર કેન, રોટી સબ્જી. નહીં, રોટી સબ્જી ખાય? રોટી સબ્જી નહીં ખાય. બનાના ખાય, ગ્રાસ એટલે ઘાસ ખાય, સુગર કેન ખાય. સુગર કેન એટલે ખબર? શેરડી. તમને ભાવે ને? કેટલી કડક હોય છે ને? આમ કરે આપણે જો ખાવા જઈએ શેરડી તો આપણા તો દાંત જ બધા બહાર આવી જાય, હા ને? એટલે સુગર કેન ખાય છે. બ્રાન્ચીસ એટલે દાળીઓ, તે પણ તે ખાય છે. તમને ખબર છે કે એલિફન્ટના ટીથ એકદમ સ્ટ્રોંગ હોય છે, તે આખી સુગર કેન પણ ખાઈ જાય છે અને બધા બનાના પણ ખાઈ જાય છે. એટલે આ એનો ફૂડ તરીકે તે લે છે. શું ખાય? બનાના, ગ્રાસ, પછી લીવ્સ એટલે પાંદરા, સુગર કેન, બ્રાન્ચીસ, આ બધું એ ફૂડ તરીકે લે છે. સબ્જી રોટી નથી ખાતું તમારી જેમ, બરાબર? હવે મને કેવ, એલિફન્ટ એલિફન્ટ આખો દિવસ સુઈ રહે છે? કોઈ જોયો છે એલિફન્ટ કે સુએ જ રહે છે? નહીં, એલિફન્ટ બહુ રેસ કરતો નથી, એક બહુ આરામ કરતો નથી. તે દિવસમાં ફક્ત 2 કે 4 અવર્સ જ તે સુઈ જાય છે. આપણને તો આટલું સુવાનું ચાલે, આપણે તો જયારે સુવાનું કહીએ તો આપણે તો સરસ મજાના 3-4 અવર સુએ જ રહીએ. પણ એલિફન્ટ આટલી બોડી ને આટલું બધું ખાવા છતાં પણ તે ખાલી 2 અને 4 અવર્સ જ તે સુઈ જાય છે, બરાબર ને? હવે મને એ કેવું કે તમને લોકોને રેતીમાં રમવાનું ગમે છે ને? પાણીમાં રમવાનું પણ ગમતું હશે. ગમે છે ને બધાને પાણીમાં રમવાનું? હા, કેવી મજા આવે કે
વરસાદ પડતો હોય મસ્ત એકદમ રેની સીઝનમાં તો તમે કેવા સરસ મજાના પાણીમાં ભીના થવાની બહુ મજા આવે આવે છે ને તો એલિફન્ટને પણ તમારી જેમ પાણીમાં રમવાનું ખૂબ જ ગમે છે ને ખબર છે કે એલિફન્ટને મડ મડ એટલે કાદવ કાદવમાં પડી રહેવાનું એને બહુ સરસ ખૂબ મજા આવે છે એલિફન્ટ ગરમીના સીઝનમાં તે શું કરે છે મડ એટલે કાદવમાં પડી રહે છે કાદવથી તેની સ્કીન પર એને ઠંડક મળે છે કાદવ હોય છે ને તો તમે લોકો જોજો ઘણી વખત કોઈક વાર ફેસ પર લગાવજો માટી અને રવા દેજો તમને એટલું સરસ ઠંડક લાગે તેના એલિફન્ટને પણ ગરમીમાં ઠંડક માટે તે મડ કાદવમાં બેસી રહી છે બરાબર ને તમને પણ તમને રેતીમાં માટીમાં રમવાનું ગમે છે ને પાણીમાં રમવાનું ગમે અને એલિફન્ટ શું કરે ખબર છે પાણીમાં એકબીજા પર ફુવારો પાણીનો ફુવારો ઉડાવે અને એકબીજા સાથે મસ્તી કરે છે અંદર અંદર આપણે પણ એવું જ કરીએ છીએ હને હવે મને કેવું કે એલિફન્ટને તે એના ઇયર્સથી શું કરે છે બધાને ખબર છે ને આપણે શીખી ગયા છે યસ એલિફન્ટ ગરમી બહુ જ ગરમી હોય તો તે તેના ઇયર્સથી હવા ખાય છે અને તે એના ઇયર્સ એના શરીરને શું કરે છે હવા માટે યુઝ થાય છે તેના ઇયર્સ અને એલિફન્ટની બોડીને ઠંડુ રાખવા તે તેના ઇયર્સને હલાવ્યા જ કરે છે ખબર છે એલિફન્ટ તેના બોડીને ઠંડક આપવા માટે તે પોતાના ઇયર્સને શું કરે છે કન્ટિન્યુ હલાવ્યા કરે છે એટલે શું છે એને પવન આવ્યા કરે બરાબર ચલો એલિફન્ટનું માઇન્ડ એટલે ડિમાન્ડ દુનિયામાં સૌથી મોટું માનવામાં આવે છે એલિફન્ટનું ટ્રંક એટલે સૂંડ સૂંડ છે એની માંસપેશીથી બનેલું હોય છે તેના ટ્રંકને અંદર બોન એટલે હાડકા હોતા નથી એટલે તે એના ટ્રંકને જેમ વાગવું હોય તેમ તે વાળી શકે છે અને તે તેના ટ્રંકની મદદથી જ ખાવાનું ખાય છે બરાબર ને આપણે કેમ આપણે હાથથી ખાઈએ છીએ પણ એલિફન્ટ તેના ટ્રંકની મદદથી ખાવાનું ખાય છે એલિફન્ટ વન ડેમાં 180 કેજી ખાવાનું ખાય છે કેટલા કેજી 180 કેજી તે ખાવાનું ખાય છે અને એલિફન્ટને પાલતુ એનિમલ્સ તરીકે પણ એને માનવામાં આવે છે ઘણી જગ્યાએ એલિફન્ટને પાળવામાં પણ આવે છે એલિફન્ટ લોકોને વન પ્લેસથી અનધર પ્લેસ લઈ જવા માટે પણ હેલ્પફુલ થાય છે એને મદદ કરે છે તમે લોકોએ કોઈ દિવસ તમે એલિફન્ટ પર બેઠા છો ઘણી જગ્યાએ એલિફન્ટ પર બેસવાનું હશે કેવી મજા આવે હોર્સ પર તો બેઠા હશો હને કેમલ પર બેઠા હશો પણ એલિફન્ટ પર બહુ ઓછા લોકો બેઠા હશે તો એલિફન્ટ પર બેસવાની પણ ખૂબ જ મજા આવે છે અને તેના પર બેસીને ફરવાની પણ મજા આવે છે તમને ખબર છે કે પુરાણા જમાનામાં એલિફન્ટને રાજા હથિયાર તરીકે પણ તે યુઝ કરતા હતા એલિફન્ટની બહુ જ ઉપયોગીતા એના ટીથ પણ ખૂબ ઉપયોગીતા છે ખૂબ યુઝફુલ છે તે આપણે જોઈશું અને એલિફન્ટ હેવી એકદમ વજનવાળી વસ્તુ પણ ઉંચકવામાં તે હેલ્પ કરે છે તો આપણે હવે એલિફન્ટના ટીથથી માંથી કઈ કઈ વસ્તુઓ બને છે તે આપણે જોઈએ ચાલો હવે આપણે એલિફન્ટના ટીથ ખૂબ જ યુઝફુલ અને કિંમતી છે જો તમને દેખાય છે પિક્ચરમાં એલિફન્ટના ટીથમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે ઓર્નામેન્ટ્સ પછી તેના ટીથને કોતરીને એક સરસ મજાની મૂર્તિ પણ બનાવવામાં આવે છે એટલે એલિફન્ટના ટીથ ખૂબ જ યુઝફુલ છે અને કિંમતી છે તો મને એ કહેવું કે આપણે એક સુંદરતા માટે તો એના ટીથમાંથી આપણે ઓર્નામેન્ટ્સ બનાવવા એ તમને યોગ્ય લાગે છે કેવું તો મને તમને યોગ્ય લાગે નહીં આપણી સુંદરતા માટે એલિફન્ટ્સને મારીને તેના ટીથમાંથી ઓર્નામેન્ટ્સ પહેરવા એ યોગ્ય નથી પહેલા આદિમાનવના ટાઈમમાં આદિમાનવો એલિફન્ટ જો મરી ગયા હોય તો તેના ટીથ કાઢીને તેઓ હથિયાર બનાવતા હતા શેના માટે તેઓ શિકાર કરવા માટે
આદિમાનવ પહેલા તેઓ શું ખાતા હતા? અવિદના શિકાર કરીને તેઓ એનિમલ્સ ના શિકાર કરીને ખાતા હતા. તો તેને શિકાર કરવા માટે પહેલા કે ચપ્પુ ને એવી કે તલવાર એવું ન હતું, તો તે એલિફન્ટ ના પીઠ માંથી હથિયાર બનાવતા હતા અને પછી તેઓ શિકાર કરવા માટે જતા હતા. પણ તેના માટે પોતાના પેટ માટે, તો એ યોગ્ય છે. પણ તેને એલિફન્ટ નો ટીટ કાઢીને એના ઓર્નામેન્ટ્સ પહેરવા એ આપણે યોગ્ય લાગતું નથી. તો શું આપણે આપણી જરૂરિયાત માટે એલિફન્ટ ને અથવા ડિફરન્ટ ટાઈપના એનિમલ્સ નો શિકાર કરવો તમને યોગ્ય લાગે છે? નહીં. આપણે કોઈ પણ દિવસ આપણી જરૂરિયાત માટે કોઈ પણ એનિમલ્સ નો શિકાર કરવો જોઈએ નહીં. પડી કે સમજ? હવે આપણે નેક્સ્ટ પ્રિયર માં સરસ મજાની સ્ટોરી સાંભળીશું. કોની સ્ટોરી? યસ, નંદુની સ્ટોરી. નંદુ પણ એક સરસ મજાનો એલિફન્ટ છે. તેના વિશે આપણે એની તેની સ્ટોરી સાંભળીશું. એટલી સરસ સ્ટોરી છે, ખૂબ મજા આવશે. તો હવે આપણે નેક્સ્ટ પ્રિયર માં મળીશું. બાય બાય.